કલકત્તાની ઘટના છે એ ખૂબ જ દુઃખદ ને શરમજનક કહેવાય છે કે ડોક્ટર જેવા પ્રેસ્ટિજિયસ વ્હાઇટ કોલર પ્રોફેશનમાં આવી રીતે ફરજ નિભાવવા છતાં પણ એમની સાથે આવું થયું એમ જાણીને અમને ખૂબ દુઃખ થાય છે. અને એનું કારણ પણ ખૂબ જ ચોંકાવનારું હતું કે એમની કોલેજનું જે પોલિટિકલ કે ઇલીગલ ચાલતું હતું અને ડ્રગ રેકેટ કે ખુલ્લું પાડવા નતા, એમના માટે એમને આ સજા ભોગવવી પડી. તો ટૂંકમાં બીજાને બચાવવા માટે એમ બીજાઓને બચાવવા જતાં એમનું ખરાબ થયું, ખૂબ દુઃખદ છે. અને રાજકોટમાં અવાજ ઉઠાવવાનું અને રેલી કાઢવાનું કારણ એ છે કે અમે દ્વારા દર્શાવવા માંગીએ છીએ કે આ પ્રશ્ન માત્ર હવે કલકત્તા પૂરતો કે એ ભારતના કોઈ એક રાજ્ય પૂરતો નથી, સમગ્ર ભારતનો એક જૂઠ પ્રશ્ન થઈ ગયો છે. તો આપણે બધાએ એકઠા થઈને એના વિરુદ્ધ અવાજ ઉઠાવવો જોઈએ, કેમ કે માત્ર કલકત્તાનો બનાવ સામે આવ્યા પછી બીજા ઘણા બધા રાજ્યોમાં નાના નાના 2-3 વર્ષની બાળકીઓના રેપ કેસ પણ સામે આવ્યા છે. તો આ ખૂબ જ દુઃખજનક કે હૃદયદ્રાવક વાત કહેવાય, તેના વિરુદ્ધ આપણે બધાએ એકઠા થઈને અવાજ ઉઠાવવાનો છે એવો અમારો હેતુ છે. આ રેલીનો રૂટ અમારા કોલેજ કેમ્પસની પાસે એટલે કે કોટેચા સર્કલથી થઈ કિશનપરા ચોકથી થઈ આખા રેસકોર્સ મેદાનને ચક્કર લગાવીને અમે ફરી પાછા કોટેચા સર્કલે જ અમારી રેલી પૂરી થશે.